नमस्कार विद्यार्थी मित्रों, द अल्ट्रा माय स्कूल में आप सर्वे विद्यार्थी मित्रों स्वागत छे। आपणे भणी रह्या छीए विषय गणित धोरण 9 प्रकरण नंबर 1 संख्या पद्धतिना भाग 2 में आप सर्वे विद्यार्थी मित्रों स्वागत छे। હવે આજે આપણે જોવાનું છે સંખ્યા પદ્ધતિમાં આગળ। તો કાલે આપણે થોડું કાલનું રિવિઝન આપણે કરી નાખીએ, કાલે જે વસ્તુ આપણે ભણ્યા હતા એનું રિવિઝન આજે કરવાનું છે। તો જોઈએ આપણે પહેલું, તો આપણે સંખ્યાઓના ગણ વિશે કાલે ભણ્યા હતા, એમાં એક છે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। હવે તમે અત્યારે તમારા મનમાં રિવાઇઝ કરો, એટલે કે પુનરાવર્તન કરો કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓના ગણમાં સાહેબે શું ભણાવ્યું હતું, બરોબર? તો પ્રાકૃતિક સંખ્યાઓના ગણમાં આપણે ભણ્યા હતા કે પ્રાકૃતિક સંખ્યાઓમાં કેવી સંખ્યા આવે, તો પ્રાકૃતિક સંખ્યામાં આવે તો કે બધી જ ધન પૂર્ણાંક સંખ્યા, એટલે કે 1, 2, 3, 4 ક્યાં સુધી, તો કે અનંત સુધી, બરોબર? આમાં કોઈ પણ પ્રકારની કઈ સંખ્યા ન આવે, તો કે શૂન્ય ન આવે, પછી તો કે ઋણ સંખ્યા ન આવે અને અપૂર્ણાંક સંખ્યા ન આવે, આ સંખ્યામાં આવશે નહીં। પછી પૂર્ણ સંખ્યાઓનો ગણ ભણ્યા હતા, તો પ્રાકૃતિક સંખ્યાઓના ગણમાં શું ઉમેરવાનું, તો કે શૂન્ય, એટલે કે 0, 1, 2, 3, 4 અપ ટુ ક્યાં સુધી, અનંત સુધી। તો આમાં કઈ સંખ્યા નહીં આવે, તો કે આમાં ઋણ સંખ્યા નહીં આવે અને અપૂર્ણાંક સંખ્યા તો કે નહીં આવે, આ બે સંખ્યાઓમાં નહીં આવે। હવે જોઈએ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, તો ઉપર આ પૂર્ણ સંખ્યાઓના ગણમાં બધી જ ઋણ સંખ્યાઓ તમે ઉમેરી દો, કેવી, તો કે ઋણ સંખ્યાઓ ઉમેરો એટલે કેવી થઈ જાય, તો કે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, એટલે કે -3, -2, -1, 0, 1, 2, 3 અપ ટુ ક્યાં સુધી મિત્રો, તો કે અનંત સુધી। તો આમાં કઈ સંખ્યા ન આવે, તો કે આમાં માત્ર અપૂર્ણાંક સંખ્યા નહીં આવે, અપૂર્ણાંક સંખ્યા આવશે નહીં। પછી તો કે સમય સંખ્યાઓનો ગણ, તો સમય સંખ્યાના ગણમાં કઈ આવે, તો કે આમાં શું ઉમેરી દો, તો કે આમાં અપૂર્ણાંક ઉમેરી દો, પૂર્ણાંક સંખ્યામાં અપૂર્ણાંક સંખ્યા ઉમેરી દો, એટલે થઈ જાય ક્યુ, કે જેમાં શું આવે, તો કે બધી જ ઋણ સંખ્યાઓ આવશે, પછી તો કે અપૂર્ણાંક સંખ્યા આવશે અને ધન સંખ્યાઓ પણ આવશે। તો આપણે ચાર ગણ ભણ્યા, એન, ડબલ્યુ, ઝેડ અને ક્યુ। આ ચારેય સંખ્યાઓનો અભ્યાસ કર્યા પછી આપણે હવે આગળ જોઈએ, કાલના જે મેં તમને કાલનો લેક્ચર હતો એમાં તમને થોડું સંખ્યાઓ વિશે જ સમજાવ્યું હતું, આજના લેક્ચરમાં થોડુંક આગળ આપણે જોઈએ। તો ઉદાહરણ 2 તમને એમ કહે છે કે તમે જોવો તો કે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો। સમય સંખ્યા એટલે શું, તો કે જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય, એટલે કે ટૂંકમાં અપૂર્ણાંક સ્વરૂપે લખી શકાય, બરોબર? કે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય બધી જ સંખ્યા કેવી હોય, તો કે સમય સંખ્યા છે। હવે કોના કોના વચ્ચેની છે, તો કે 1 અને 2 વચ્ચેની કેટલી છે, તો કે 5। મિત્રો તમે યાદ રાખો કે કોઈ પણ સંખ્યા હોય, હું તમને અહીંયા સંખ્યા રેખા દોરી અને સમજાવું એટલે વધારે ખ્યાલ આવશે, અહીંયા આવશે 0, આ બાજુ આવશે -1 અને -2, આ બાજુ આવશે 1 અને 2। આ સંખ્યા રેખા ઉપર દરેક બિંદુએ દરેક જગ્યાએ કંઈક ને કંઈક સંખ્યા રહેલી છે, એટલે સંખ્યા રેખાના દરેક બિંદુ પાસે કંઈક સંખ્યા રહેલી છે। તો સંખ્યા રેખામાં કેટલા બિંદુ હોય, તો કે અસંખ્ય હોય, કેટલા, અસંખ્ય। તો એનો અર્થ એમ થાય કે ભાઈ આમાં બિંદુઓ જેટલા એટલી સંખ્યા, એટલે આમાં સંખ્યાઓ પણ કેટલી હોય, તો કે અસંખ્ય। તો આપણે 1 અને 2 વચ્ચે, 1 અને 2 વચ્ચે કેટલી, તો કે આના વચ્ચે 5 સમય સંખ્યા, આના વચ્ચે 5 કેવી, તો કે સમય સંખ્યા આપણે ગોતવાની છે। તો આના માટે આપણે બે રીત છે, પહેલી રીત જોઈએ, તો કે પહેલી રીત છે એ આપણે મધ્ય બિંદુની રીત છે, એટલે જો 1 અને 2, તો આને તમે ધારો કે આર કયો, આને તમે એસ કયો, તો આર વત્તા એસ ભાગ્યા 2 કરો, એટલે અહીંયા સંખ્યા કઈક આવશે, કારણ કે આ બે નું શું થાય, મધ્ય બિંદુ થાય। તો તમારે લખવાનું આર બરાબર 1 અને એસ બરાબર તો કે 2, 1 અને 2। તો પહેલી સંખ્યા આપણે ગોતવી હોય તો કઈ રીતે ગોતશે, તો કે 1 + 2 / 2,
એટલે કે કેટલા આવે તો કે 3 ભાગ્યા 2 તો આ સંખ્યા નંબર 1 થઈ ગઈ થઈ સંખ્યા નંબર 1 એ અહીંયા હોય કેટલી હોય તો કે 3 ના છેદ માં 2 બરાબર હવે શું કરશું તો કે બીજી સંખ્યા ગોતવા માટે આપણે શું કરશું તો કે આ બે સંખ્યાની વચ્ચે લઈએ એટલે કે અહીંયા આ બે સંખ્યાની વચ્ચે લઈએ તો શું કરશું તો કે દરેક વખતે એક આંકડો છે એ ફિક્સ રાખવાનો તો કે 1 વત્તા જે જવાબ આવ્યો એ તો કે 3 ના છેદ માં 2 અને ભાગ્યા 2 બરાબર 2 નો અહીંયા લસા લો તો 2 વત્તા 3 ભાગ્યા 2 ભાગ્યા 2 બરાબર પછી તો કે 2 ને 3 તો કે 5 અને 2 2 કેટલા થાય તો કે 4 તો બીજી સંખ્યા કઈ થાય તો કે 5 ના છેદ માં 4 તો એ અહીંયા છે ક્યાં છે તો કે અહીંયા 5 ના છેદ માં 4 હવે તો કે આ બે ની વચ્ચે એટલે અહીંયા ટૂંકમાં શું કરવાનું તો કે એક આંકડો મારે ફિક્સ કરી દેવાનો 1 વત્તા તો કે જે જવાબ આવ્યો એ 5 ના છેદ માં 4 ભાગ્યા 2 બરાબર તો 4 નો ગુણાકાર અહીંયા થાય 4 વત્તા 5 ના 5 ભાગ્યા 4 ભાગ્યા 2 એટલે 4 અને 5 કેટલા થાય 9 ભાગ્યા 4 દુને 8 તો આ ત્રીજી સંખ્યા કઈ થઈ તો કે 9 ના છેદ માં 8 ચાલો ચોથી સંખ્યા તો 1 તો ફિક્સ છે 1 વત્તા બીજો જવાબ કયો હોય તો કે 9 ના છેદ માં 8 ભાગ્યા 2 8 એકા 8 વત્તા 9 ભાગ્યા 8 ભાગ્યા 2 છેદ નો છેદ ગુણાકાર થાય 9 અને 8 કેટલા થાય 17 અને 8 દુને કેટલા થાય તો કે 16 આ તમારી સંખ્યા નંબર 4 પાંચમી સંખ્યા ગોતવા માટે શું કરવાનું તો કે 1 તો કોમન જ આવશે બીજો જવાબ આવે 16 17 ભાગ્યા 16 અને એના ભાગ્યા 2 બરોબર 16 એકા 16 16 વત્તા 17 ભાગ્યા તો કે 16 દુને એટલે ભાગ્યા 16 ભાગ્યા 2 તો કે 16 અને 17 કેટલા થાય 33 અને 16 દુ કેટલા થાય તો કે 32 તો આ દરેક સંખ્યા એ ક્યાં હોય તો કે 1 અને 2 1 અને 2 ની વચ્ચે હોય તો આને આપણે મધ્ય બિંદુની રીત કહેવાય જો 3 ના છેદ માં 2 5 ના છેદ માં 4 9 ના છેદ માં 8 17 ના છેદ માં 16 અને 33 ના છેદ માં 32 આ પાંચેય સંખ્યા છે એ કોની કોની વચ્ચે હશે તો કે 1 અને 2 ની વચ્ચે હશે તો એનો અર્થ એમ થાય કે મિત્રો અહીંયા આપણે જવાબની કમ્પેરિઝન કરવાની આવશે નહીં કારણ કે કોઈક જો 1 ને ફિક્સ કર્યો એવી રીતે કોઈક 2 ને ફિક્સ કરે અને બાકી જવાબ આવતા જાય એનો સરવાળો કરીને ભાગ્યા 2 ભાગ્યા 2 કરતા જાય તો એનો અર્થ એમ થાય કે દરેક વિદ્યાર્થીને આ 1 અને 2 ની વચ્ચે કે તો અસંખ્ય સંખ્યા રહેલી હોય એટલે દરેક વિદ્યાર્થીના જવાબ કેવા આવશે તો કે અલગ અલગ આવી શકે એટલે કોઈ એવી કમ્પેરિઝન નહીં કરે કે મારે સાહેબ જવાબ આવો આવે છે અને આને જવાબ આવો આવે છે તમે સાચા હોવા જોઈએ કે ભાઈ તમારી સંખ્યા છે 1 અને 2 ની વચ્ચે હોવી જોઈએ કારણ કે 1 અને 2 વચ્ચે અસંખ્ય સંખ્યાઓ રહેલી હોય છે માટે દરેક વિદ્યાર્થીને જવાબ કેવો આવશે તો કે અલગ અલગ જવાબ આવશે નેક્સ્ટ જોઈએ બીજી રીત 1 અને 2 વચ્ચેની તમારે કેટલી સંખ્યા ગોતવાની છે તો કે 5 સમમેય સંખ્યા ગોતવાની છે બરોબર છે તો આ તમારી સંખ્યા રેખા છે અહીંયા 0 અહીંયા 1 અને અહીંયા 2 મેં થોડીક વધારે જગ્યા હકીકતમાં દરેક જગ્યા સરખી હોય પણ અહીંયા તમને સમજાવવા માટે થોડીક જગ્યા વધારે લીધી છે તો કે 1 અને 2 વચ્ચે કેટલી તો કે 5 સંખ્યાઓ તમારે ગોતવાની છે તો શું કરવાનું તો જો મિત્રો આ 1 અને 2 વચ્ચે 1 અને 2 વચ્ચે કીધી છે બરોબર છે તો 1 ના છેદ માં 1 લખાય મિત્રો 1 ના છેદ માં 1 લખાય ઓકે અહીંયા પણ 2 ના છેદ માં 1 લખાય 2 ના છેદ માં 1 લખાય હવે અંશ અને છેદ ને હું 10 વડે ગુણી દઉં અંશ અને છેદ ને 10 વડે ગુણી દઉં અહીંયા પણ શું કરું તો કે અંશ અને છેદ ને 10 વડે ગુણી દઉં તો નવી સંખ્યા આપણી કઈ થાય તો કે અહીંયા તો ભાઈ 10 ના છેદ માં 10 થશે અને અહીંયા કેટલી થશે તો કે 20 ના છેદ માં 10 થશે બરોબર બે ત્રણ રીતે થાય છે તો 10 પછી કયો આંકડો આવે તો કે 11 ના છેદ માં 10 પછી કઈ આવે 12 ના છેદ માં 10 પછી કઈ આવે 13 ના છેદ માં 10 પછી કઈ આવે 14 ના છેદ માં 10 અને પછી કઈ આવે તો કે 15 ના છેદ માં 10 તો આ પાંચ સંખ્યા છે મિત્રો એ કઈ થાય તો કે આ પાંચ સંખ્યા છે 10 ના છેદ માં 10 અને 20 ના છેદ માં 10 ની વચ્ચે જ આવે આવે ને વચ્ચે તો મિત્રો આ આપણે બીજી રીત છે કે જેના વડે આપણે આના વચ્ચે શું કરીએ તો કે સંખ્યા ગોતી શકીએ તો જો અહીંયા કેટલા લખાય તો કે 1.1
तो पहली संख्या आ थाय, बीजी संख्या कई थाय, अथवा तो अंश ने छेद में आपणे दर्शाववानी होय तो 11 ना छेद में 10, बीजू तो के अहींया तो के 6 अने 5, तो के बीजी संख्या 6 ना छेद में 5, कारण के आपणी समय संख्या छे ई अति संक्षिप्त रूप छे, एटले छेद उड़ता हो तो उड़ाड़ी देवाना। त्रीजी संख्या 13 ना छेद में 10 न उड़े, अहींया उड़े, 2 ए 7 अने 2 ए तो के 5, तो के 7 ना छेद में 5 અને અહીંયા તો કે 3 5 તેરી 15 ને 5 2 એટલે કે 3 ના છેદમાં 2 બરાબર મિત્રો તો આ રીતે મિત્રો આ જે 5 સંખ્યા આવી કઈ સંખ્યા આવી તો કે મારે કોના કોના વચ્ચે હોય તો કે 1 અને 2 ની વચ્ચે જ હોય તો બીજી રીત આપણે આ રીતે છે કે ભાઈ 10 વડે બંનેને ગુણી દઈએ અને એની વચ્ચેના જે આવે એ બધી સંખ્યા આપણી આની વચ્ચે હોય અથવા તો તમે આમ પણ કરી શકો જો આના વચ્ચે છે ઈ કઈ આવે તો કે 1.1 આવે 1.2 આવે 1.3 આવે 1.4 આવે 1.5 આવે 1.6 આવે 1.7 આવે 1.8 આવે અને 1.9 આવે આ સંખ્યાઓ પણ આવી શકે તો કે આ બધાયને તમારે છેદ દૂર કરો એટલે આ જ પ્રકારની સંખ્યા બને અથવા તો તમને કોઈ વિદ્યાર્થી એમ કે આ રીતે પણ બની શકે કઈ રીતે તો કે 1.1 છે બરોબર છે અને 1.1 છે તો 1.11 પણ આવી શકે 1.11111 પણ આવી શકે 1.111 પણ આવી શકે 1.11111 અને 1 આ સંખ્યા પણ મિત્રો ક્યાં આવે તો કે આની વચ્ચે જ આવે તો આનો અર્થ એમ થાય કે દરેક વિદ્યાર્થી પોતાની રીતે વિચારી અને 1 અને 2 ની વચ્ચે કોઈ પણ સંખ્યા તમે લખી શકો બરોબર હવે મધ્યબિંદુ વાળે આના પહેલાની રીત તમને યોગ્ય લાગે તો એ રીત વાપરવાની અને તમને આ રીત યોગ્ય લાગે તો આ રીત વાપરવાની બરોબર બંને રીત કેવી છે તો કે એકદમ સાચી છે બરોબર ચાલો હવે નેક્સ્ટ જોઈએ સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 1 બરાબર શું શૂન્ય એ એક સમય સંખ્યા છે વિચારજો મિત્રો શું શૂન્ય એ એક સમય સંખ્યા છે શું તમે તેને p પૂર્ણાંક અને q શૂન્યોત્તર પૂર્ણાંક હોય તેવા p અને q માટે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકશો તો મિત્રો શૂન્ય છે એ તમારી સંખ્યા રેખા સમય સંખ્યાના ગણમાં આવે તો q બરાબર મેં શું કીધું હતું તો કે બધી જ ઋણ સંખ્યા આવે -2 -1 0 એક દૂત્યાંશ 1 2 અને 3 આ બધી જ સંખ્યાઓ શેમાં આવે તો કે q માં તો જો 0 છે એ આમાં આવે તો કે શૂન્ય છે એ સમય સંખ્યા છે તો જવાબ છે હા જવાબ શું છે તો કે હા હા શૂન્ય શૂન્ય સમય સંખ્યા છે શૂન્ય સમય સંખ્યા છે હા શું તમે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકો તો કે p પૂર્ણાંક અને q શૂન્યતર અપૂર્ણાંક શૂન્યતર પૂર્ણાંકમાં તો કે હા કઈ રીતે તો કે 0 ના છેદમાં 1 લખી શકું 0 ના છેદમાં 5 એ લખી શકું આ બધા બરાબર થાય 0 ના છેદમાં 10 લખું 0 ના છેદમાં 15 લખું આ બધાનો જવાબ કેટલો આવે તો કે શૂન્ય જ આવે અને બીજી વસ્તુ કે એને જે જોતું છે એ કે ભાઈ 0 ના છેદમાં 1 એટલે જો આ દરેક છે p ના છેદમાં q સ્વરૂપે લખાઈ જાય મિત્રો તો કે હા p છે એ પૂર્ણાંકમાં આવે અને q છે એ શૂન્યતર પૂર્ણાંકમાં આવે તો હા એમ પણ આપણે લખી શકીએ તો એમાં ઉદાહરણ તમારે આપી દેવાના કે 0 ના છેદમાં તમે કોઈ પણ સંખ્યા લખો તો એ કેવી થાય તો કે p ના છેદમાં q સ્વરૂપે લખાઈ જાય ચાલો નેક્સ્ટ જોઈએ 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો બરાબર તો આ તમારી સંખ્યા રેખા છે આપણે કઈ રીતને અપનાવશું તો કે 0 1 2 3 અને 4 આપણે આ બે વચ્ચે એટલે કે અહીંયા 6 સમય સંખ્યા તમારે ગોતવાની છે તો મેં તમને કીધું એમ કે આપણે પહેલા જો કઈ સંખ્યા કઈ જોઈશું તો કે 3 અને 4 વચ્ચે છે એટલે આપણે જોઈશું તો કે 3 અને 4 વચ્ચેની સંખ્યા માટે આ તગડો અને આ ચોગડો બરાબર છે તો હું કહું છું ત્યાં સુધી આપણે આ સંખ્યા માટે આપણે કેવી સંખ્યા વાપરવી જોઈએ તો કે 0 વડે ગુણાકાર કરો તો એ રીત તમારે સહેલી રહેશે ચલો આના છેદમાં 1 લખો આના છેદમાં 1 લખો અહીંયા 10 વડે ગુણી નાખો અને અહીંયા પણ 10 વડે ગુણી નાખો અહીંયા 10 વડે ગુણી નાખો અહીંયા 10 વડે ગુણી નાખો તો કે 30 ના છેદમાં 10 અને 40 ના છેદમાં 10 હકીકતમાં આ 3 અને 4 જ છે પછીની સંખ્યા લખી નાખવાની તો કે 31 ના છેદમાં 10 32 ના છેદમાં 10
तेत्रीस ना छेद में दस, चौत्रीस ना छेद में दस, पैंतीस ना छेद में दस अने छत्रीस ना छेद में दस। जो आपणे तो चालीस सुधी जई शकीए एटले के एक बे त्रण चार पांच अने छ आवी गई मित्रों छ संख्या। सरस, तो हवे छेद उड़ाड़वा जरूरी छे। जो अहींया नथी उड़ता तो नहीं उड़ाड़वाना। एटले पहली संख्या आपणी आवी गई एकत्रीस ना छेद में दस, बीजा में तो के अहींया सोल अने अहींया अर्धा पांच, तो बीजी संख्या सोल ना छेद में पांच। तीजी संख्या तो के छेद न उड़े तेत्रीस ना छेद में दस, तो आके संख्या नंबर तीन। चौथी तो के सत्तर ना छेद में पांच, तो सत्तर ना छेद में पांच आ संख्या नंबर केटली तो के चार। अहीं तो के सात पंचा पात्री अहीं बे, तो के सात ना छेद में बे आ संख्या छे ये पांचमी संख्या। अने छठी संख्या अठार दूना छत्री अने पांच, तो के अठार ना छेद में पांच आ तमारी संख्या नंबर छ। तो मित्रों एकदम सहेलू छे, त्रण अने चार वच्चे छ समय संख्याओ तमारे गोतवानी होय तो एकत्रीस ना छेद में दस, सोल ना छेद में पांच, तेत्रीस ना छेद में दस, सत्तर ना छेद में पांच, सात ना छेद में बे अने अठार ना छेद में पांच। तो आ रीते आपणे छ समय संख्याओ मित्रों शोधी शकीए। नेक्स्ट जोईए त्रण पंचमांश अने चार पंचमांश वच्चे पांच समय संख्या तमारे गोतवानी छे, बराबर। तो आपणे जे रीते करीए छे ए रीते के त्रण ना छेद में पांच अने चार ना छेद में पांच आ संख्या छे। हवे आने दस वडे गुणी दईए, आने पण दस वडे गुणी दईए, आने दस वडे गुणी दईए अने आने पण दस वडे गुणी दईए, तो त्रीस ना छेद में पचास आवे छे अने अहींया आवे छे तो के चालीस ना छेद में पचास। હવે ત્રીસ પશુ મિત્રો કયા આવો તો કે એકત્રીસ ના છેદમાં પચાસ, બત્રીસ ના છેદમાં પચાસ, તેત્રીસ ના છેદમાં પચાસ, ચોત્રીસ ના છેદમાં પચાસ અને પાંત્રીસ ના છેદમાં પચાસ। મિત્રો અહીંયા જો તો એક બે ત્રણ ચાર અને પાંચ, પાંચ સંખ્યા આપણે માંગી હતી, પાંચ આવી ગઈ। અહીંયા છેદ નથી ઉડતા એટલે એકત્રીસ ના છેદમાં પચાસ આ સંખ્યા નંબર એક। બીજી તો કે આના અડધા સોળ અને આના અડધા પચીસ, હવે ન ઉડે એટલે કે સોળ ના છેદમાં પચીસ આ તમારી થાય સંખ્યા નંબર બે, બરાબર। જો દરેક સંખ્યા તમને એમ લાગશે કે અંશના છેદમાં તમારે સંખ્યા તો મોટી આવે છે, પણ હકીકતમાં તમે ભાગાકાર કરો તો તમને ખ્યાલ આવી જ જાય કે એ સંખ્યા છે એ કોની વચ્ચે હોય છે, તો કે ત્રણ ના છેદમાં પાંચ અને ચાર ના છેદમાં પાંચ વચ્ચે। અહીંયા કરો તમે સોળ ભાગ્યા પચીસ તો જવાબ આવશે તમારો ઝીરો પોઈન્ટ ચોસઠ, બરાબર। તો એ સંખ્યા એની વચ્ચે જ હોય। હવે એવું કરવા માટે હું તમને હમણાં એક બીજી રીત પણ શીખવાડું છું। તેત્રીસ ના છેદમાં પચાસ ના ભાગ ન ઉડે એટલે તેત્રીસ ના છેદમાં પચાસ આ તમારો જવાબ। અહીંયા અડધા થાય સત્તર અને અહીંયા અડધા થાય તો કે પચીસ, તો સત્તર ના છેદમાં પચીસ આ તમારો જવાબ નંબર ચાર। અહીંયા તો કે અહીંયા પાંચે સાત અને પાંચે કેટલા, તો કે મિત્રો દસ, તો કે સાત ના છેદમાં દસ આ તમારો જવાબ નંબર પાંચ। આ દરેક સંખ્યા તમારી ફિક્સ। હવે તમે જુઓ તો હકીકતમાં ત્રણ ના છેદમાં પાંચ છે એ સંખ્યા કઈ છે એ જાણવા માટે મારે શું કરવું પડે, તો કે ત્રણ ના છેદમાં પાંચ છે તો એનો ભાગાકાર કરું ત્રણ ના છેદમાં પાંચ, ત્રણ ના છેદમાં પાંચ ને ભાગાકાર કરું એટલે કે ઝીરો, અહીંયા ઝીરો પોઈન્ટ છ પંચાને ત્રીસ, અહીંયા શું આવશે તો કે ઝીરો ઝીરો। એટલે હકીકતમાં ત્રણ ના છેદમાં પાંચ છે એ કઈ છે, તો કે ઝીરો પોઈન્ટ છ કયો અથવા તો સાઈઠ કયો એ સંખ્યા કઈ છે, તો કે ત્રણ ના છેદમાં પાંચ। બીજી સંખ્યા તો કે ચાર ના છેદમાં પાંચ છે, ચાર ના છેદમાં પાંચ એ સંખ્યા કઈ છે, તો કે ભાગાકાર કરવાનો ચાર ભાગ્યા પાંચ, ઝીરો અહીંયા ઝીરો પોઈન્ટ આઠ પંચાને ચાલીસ, તો કે ઝીરો ઝીરો એટલે એનો અર્થ છે આ છે ઝીરો પોઈન્ટ આઠ કયો અથવા તો એસી કયો ચાર ના છેદમાં પાંચ। તો હકીકતમાં મારે કઈ સંખ્યા, તો કે ઝીરો પોઈન્ટ સાઈઠ થી લઈ અને ઝીરો પોઈન્ટ એસી વચ્ચે પાંચ સંખ્યા મારે ગોતવાની થાય, બરાબર। તો આપણે એમ પણ લખી શકીએ તો કે ઝીરો પોઈન્ટ એકસઠ, ઝીરો પોઈન્ટ બાસઠ, ઝીરો પોઈન્ટ ત્રેસઠ, ઝીરો પોઈન્ટ ચોસઠ અને ઝીરો પોઈન્ટ પાસઠ, થાય કે નહીં એકસઠ ના છેદમાં। હવે જો બે પોઈન્ટ છે એટલે પોઈન્ટ કાપવા હોય તો કેટલા લખવા પડે સો, બાસઠ ના છેદમાં તો કે એકસો, પછી ત્રેસઠ ના છેદમાં તો કે એકસો
64 ના છેદમાં તો કે 100 અને 65 ના છેદમાં 100 તો આ બધી સંખ્યાઓ પણ કઈ છે તો કે આની વચ્ચે રહેલી છે તો જ્યારે અપૂર્ણાંક સંખ્યાઓ હોય ત્યારે તમે આ રીતે પણ કરી શકો કે હકીકતમાં સંખ્યા કઈ છે એ કેમ ખબર પડે તો કે હું ભાગાકાર કરું ત્યારે મને ખબર પડે કે આ સંખ્યા કઈ છે બરોબર તો એ રીતે પણ એની વચ્ચેની તમે પાંચ સંખ્યા કોઈ પણ ગોતી શકો આ પાંચ જવાબ એ તમારા સાચા છે અને આ પાંચ જવાબ પણ તમારા કેવા છે તો કે એકદમ રાઈટ છે નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 4 નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપો નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉદાહરણ આપો તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો દરેક પ્રાકૃતિક સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યા કઈ થાય તો કે 1 2 3 અપ ટુ અનંત સુધી અને પૂર્ણ સંખ્યા કઈ થાય તો કે 0 1 2 3 અપ ટુ અનંત સુધી તો એનો અર્થ એમ થાય મિત્રો તો કે દરેક પ્રાકૃતિક સંખ્યા કેવી છે તો કે પૂર્ણ સંખ્યા છે એનો અર્થ એમ થાય કે ભાઈ આ બધી સંખ્યાઓ આમાં રહેલી છે તો કે હા છે ને હા તો કે શું છે તો કે સત્ય છે એટલે એનો અર્થ એમ થાય કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે મિત્રો તો કે ના કેવું છે અસત્ય શું કામ અસત્ય છે તો કે આ પૂર્ણાંક સંખ્યામાં કેવી સંખ્યા આવે તો કે ઋણ સંખ્યા આ ઋણ સંખ્યા આવે પણ આમાં શું આવે તો કે આમાં માત્ર શૂન્ય અને ધન જ સંખ્યા આવે આ બે જ સંખ્યા આમાં આવે જ્યારે આમાં ઋણ સંખ્યાઓ પણ આવે અહીંયા હું લખું પૂર્ણાંક સંખ્યા એટલે કે ઝેડ માં શું આવે તો કે મિત્રો -3 -2 -1 0 1 2 3 અપ ટુ અનંત સુધી અને ડબલ્યુ માં કઈ આવે તો કે 0 1 2 અને 3 તો તમને એમ કે છે દરેક આ સંખ્યા છે એ આ સંખ્યા છે તો કે નથી કારણ કે આ ઋણ સંખ્યાનો ભાગ છે એ આમાં આવે પણ આમાં આવતો નથી એટલે કે છે નહીં પછી તો કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો કે ના ખોટું છે અસત્ય છે શું કામ તમે બે ગણ રાખો સમય સંખ્યા છે ક્યુ તો કે સમય સંખ્યામાં કોણ આવે તો કે સમય સંખ્યામાં ઋણ સંખ્યાઓ આવે પછી તો કે અપૂર્ણાંક સંખ્યાઓ આવે અને બીજું તો કે ધન સંખ્યાઓ પણ આવે જ્યારે પૂર્ણ સંખ્યામાં કઈ આવે તો કે પૂર્ણ સંખ્યામાં માત્ર કઈ આવે તો કે 1 2 3 અપ ટુ અનંત સુધી એટલે કે શૂન્ય અને ધન તો આમાં અપૂર્ણાંક પણ ન આવે અને ઋણ સંખ્યા પણ આવે નહીં એટલે કેવું છે તો કે અસત્ય છે બરોબર તો આવી રીતે મિત્રો આપણને આ મહોરામાં આપણે જોયું કે ભાઈ કોઈ બે સંખ્યા હોય વચ્ચે અસંખ્ય સંખ્યાઓ રહેલી છે એમાંથી તમને કોઈ સંખ્યા કે તો તમને આવડવી જોઈએ અને બીજું તો કે દરેક સત્ય અને અસત્ય ઘટના તમને તો જ આવડશે કે જો તમારે શું આવડતું હતું કે થીયરી વ્યવસ્થિત આવડતી હોય બરોબર તો મિત્રો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પછી સંખ્યાઓમાં એક આગળની સંખ્યા જોવાની છે વાસ્તવિક સંખ્યાઓનો ગણ આર એનાથી આપણે શરૂઆત કરીશું ધન્યવાદ